ઘણી વખત થાય છે શું કે પોતાનું પોતાનાનું ગૌરવ નથી હોતું હા પોતાના દીકરા હોશિયાર ન લાગે કોકના દીકરા બહુ હોશિયાર લાગે પોતાના મા બાપ પોતાના ભાઈઓ હોય એ હારા ન લાગે એમ લાગે બીજાને કેવા હારા છે અડધો સમાજ આમ દુખી છે પાછો પોતાની પત્ની હોય એને નો સારી લાગે પોતાના પતિ હોય એને નો સારા લાગે એમ એમ થાય કે ઓલા કેવા ઓઈલા ઓલાને કેવું હારું એ કેવા પતિ પત્ની અળી મળી ભારત દેશના લોકોને ભારતીય સંસ્કૃતિ હારી નહીં લાગે એને પાશ્ચાત્ય સંસ્કૃતિ ગમશે મારી પાસે એક ક્લિપ આવી છે અને એમાં આપણા દેશના વડાપ્રધાન રશિયા ગયેલા છે પણ મને ગૌરવવાળી ક્લિપ લાગી એટલે મને એવું લાગે કે સમાજને આનાથી ગૌરવ થોડુંક જાગશે હિન્દુ સંસ્કૃતિનું આપણી આપણી પરંપરાનું કે આપણી ભારતીય ધરોહરનું રશિયા ગયા છે અને ત્યાં રશિયાની કોઈ એક પોપ ગાયિકા એમણે જે વૈદિક મંત્રોનો ઉદઘોષ કર્યો સ્ટાર્ટિંગમાં સભાની સ્ટાર્ટિંગમાં એને વિશે આપણા વડાપ્રધાન વાત કરે છે અને જે ગણપતિના મંત્રો સરસ્વતીના મંત્રો જે આપણો ગાયત્રી મંત્ર અને સાથે સાથે જે જે નારાયણની ધૂન આ બધું ગાય અને એને વિશે જે મોદી સાહેબ બોલે છે હવે વાત કેવી છે કે એક તો નારી રશિયાની પોતે પોપ સિંગર અને એને પોપ ગાયન ગાવા કરતા એને વૈદિક મંત્રો ગાવા ખૂબ ગમે છે અને કોઈ પણ નોટેશન સામે રાખ્યા વિના એ વૈદિક મંત્રો આમ હૃદયસ્થ કરેલા મંત્રો બોલે છે પોતે મુસ્લિમ પરિવારમાં જન્મેલી છે અને રશિયાની નારી છે અને હિન્દુસ્તાનના વેદના મંત્રો બોલે અને એના દિલમાં એવી ભાવના છે કે મારે રશિયામાં એક હિન્દુનું ટેમ્પલ બનાવવું છે હિન્દુ મંદિર બનાવવું મોદી સાહેબ એને વિશે જે વર્ણન કરે છે મને ગમ્યું કે એક વિદેશીઓને આજે આજે જર્મનીના લોકોને સંસ્કૃતમાં રસ છે આજે જર્મનીના વિદ કેટલા બધા વિદ્વાનો સંસ્કૃત ભણે છે મેક્સ મુલર જે થયા સંસ્કૃતનો એક બહુ મહાન વિદ્વાન થયો જર્મનીનો મેક્સ મુલર જેણે વેદ ઉપર ભાષ્યો લખ્યા આજે ઇંગ્લેન્ડની અમુક સ્કૂલોમાં પાંચમા ધોરણથી એને સંસ્કૃત ભણાવવામાં આવે છે જર્મનીમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે અને આપણે આજે હિન્દુસ્તાનના લોકો ધીરે ધીરે સંસ્કૃત આપણી માતૃભાષા ભૂલી અને બીજે ચડવા માંડ્યા છે ન શીખવું બીજું એવું મારું નહીં કે છોકરાને જર્મની ભણવા જવું હોય તો જર્મન લેંગ્વેજ શીખવી પડે ઓસ્ટ્રેલિયા જવું હોય તો ઇંગ્લિશ શીખવી પડે અમેરિકા જવું ઇંગ્લિશ ન શીખવું એવું મારું નથી કેવું પણ સાથે સાથે આપણું મૂળને ભૂલવું નહીં એટલું મારે કેવું છે તમે ઇંગ્લિશ શીખો જર્મન શીખો ફ્રાન્સ શીખો પણ સાથે સાથે આપણી ગુજરાતીને ભૂલવી નહીં આપણી હિન્દી ભાષાને ભૂલવી નહીં આટલું મારે કેવું છે તમે દેશ વિદેશ જાઓ કમાવ એની કોઈ ના નહીં પણ સાથે આપણા દેશનું પણ ગૌરવ રહેવું છે એટલે આપણે મારે 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 એવું નહીં કેવું દુનિયાનું કંઈ બી સારું હોય તો લેવું પણ આપણું જે મૂળ સારું છે એનો આપણો સમાજ જે ભૂલતો જાય છે એ ભૂલાવું ના જોઈએ આપણી જે વૈદિક પરંપરા છે વૈદિક સંસ્કૃતિ છે એને ભૂલવી નહીં આજે તમે આ ઋષિઓની કથાઓ છો બહુ અદ્ભુત કથાઓ મહાભારતમાં લખાણી છે મારે એ કેવી છે આપણી પરંપરા આપણી સંસ્કૃતિ ગમે ત્યાં દુનિયામાં જઈએ ને ભાઈ આપણું ગૌરવ આપણને હોવું જોઈએ આપણી સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ દેશ વિદેશમાં તમને તમને એમ લાગે કે દેશ વિદેશના માણસો ને જોવાનું મન થાય અમેરિકા ગયા ઓસ્ટ્રેલિયા ગયા હો પણ અમે અમેરિકામાં જઈને તો અમેરિકા વાળા અમને જોયા કરે ભાઈ એ કાર્ય પાંચ છ જણામાં આમ એક યુનિફોર્મમાં જાતા હોય ને ઉભા રહી જાય પ્લીઝ એક ફોટોગ્રાફ લઈ લે બાપલીયા બીજું હું ભાઈ ત્યાં જઈને કઈ થોડી લીંગું પહેરીને જવાય ટકો તો ટકો પણ એ આપણા દેશનો એનું ગૌરવ હોવું આપણે આપણે થોડાક વધારે પડતા ઓલા થઈ જાય છે કે આમ તેમ બીજું ત્રીજું આપણું મૂળ ન ભૂલાય આપણું આપણું જે આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર આપણી જે રીત અને મારું તો હંડ્રેડ પર્સન્ટ માનવું એવું છે કે માણસો મોડા હોઈ શકે પણ ભારત દેશની સંસ્કૃતિ ને હિન્દુસ્તાની સંસ્કૃતિ જેવી આ વર્લ્ડમાં કોઈ સંસ્કૃતિ નથી આ આ ભારતીય સંસ્કૃતિ માણસને આ લોક અને પરલોકમાં સુખના પાઠ શીખવાડનારી છે આ સંસ્કૃતિના મૂલ્યો બહુ ઊંચા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પાંચ હાથ સાધુ મોળા થાય કે દહ બાર હરિભગત મોળા થાય કઈ સંપ્રદાય મોળો ન થઈ જાય એ તો એમાં ઘૂસ મારી ગયેલા માણસો મોળા હોય એમ હિન્દુસ્તાની સંસ્કૃતિ જે છે આપણી ભારતીય સંસ્કૃતિ છે કોઈ કદાચ ગરીબીને કારણે કોઈ કારણોવશાત પોપ્યુલેશન વધી ગયું એને કારણે કોઈ થોડું ઘણું બીજું ત્રીજું થતું હોય એને કારણે સંસ્કૃતિ મોડી ન હોય આપણે આખી સંસ્કૃતિને ઉડાડી દઈએ ઘણા લોકો દેશ વિદેશ જાય એમ કહે કે ભાઈ અમેરિકામાં જો આમ છે ને તેમ છે ને આપણે ઇન્ડિયામાં આમ ને તેમ ને હું હું એને એમ કહું જરૂર અમેરિકામાં ચોખાય છે હું બી એક્સેપ્ટ કરું અમેરિકામાં કોઈ કોઈની વસ્તુને અડતા નથી પણ એ લોકો આજે સમૃદ્ધ થઈ ગયેલા છે એની પાસે આપણો ભારત દેશ છે ને એના કરતાં ત્રણ ગણી જમીન વધારે છે અને આપણા ભારત દેશ પાટલે જેટલી જનતા છે ને એના કરતાં ત્રણ ગણી જનતા એની પાસે ઓછી છે જમીન આપણા કરતા ત્રણ ગણી વધારે છે અને જનતા ત્રણ ગણી ઓછી છે એને મેનેજમેન્ટ થાય આ અમારા ભારતમાં આટલા લોકો રહી છે આનું મેનેજમેન્ટ અમેરિકા વાળાથી નો થાય આ નો થાય આ સંસ્કૃતિ આ એકાબીજાનું એકાબીજા જાતું કરીને અહીંયા અહી ગવર્નમેન્ટ મેનેજમેન્ટ નો કરીએ કે આ તો પ્રજા જ હવ ધર્મમાં રહીને કરે છે તમે તમે એક વિચાર કરો આ વરાછામાં જે પબ્લિક છે એ વિફરી હોય કોઈના બાપની તાકાત છે હાથ મારે અમેરિકા હું અમેરિકાનું બાપ આવે ને તો એનો કંટ્રોલ થાય આ તો આ બધું હળીમળીને મળીને સારું રહે છે આ મારી સંસ્કૃતિને કારણે છે અને અને ભાઈ ચોરીને લૂંટ ને બધું ગરીબીઓમાં હોય સ્વામિનારાયણ ભગવાન છે ત્યાં આ લોકમાં હતા ને બસો વર્ષ પહેલા ત્યારે રાતે વાસણોય ચોરાઈ જતા હતા આજે હવે તમે વાસણની ચોરી નહીં જો કારણ કે એટલો દેશ સમૃદ્ધ થયો અને એક દિવસ દેશ સમૃદ્ધ થાય તો આ સંસ્કારો અહીં કોઈ નાના હુના નથી થોડું ઘણું ક્યાંક બારું સારું હોય એમ સારું છે એટલે મારો મતલબ એવો નહીં કે બારી સારું ગ્રહણ ન કરવું હું જરૂર કહું કે રસ્તા ચોખા રાખવા જ્યાં ત્યાં થૂકવું નહીં જ્યાં તે કચરું નાખવું નહીં એ આપણે આજે પૂજાપાના હાર બાર હોય તો તાપી નદીમાં નાખવા નહીં એવું નથી કે નદીમાં નાખીએ તો સારું થાય એને ગમે ત્યાં આપણે સુકાઈ જાય પછી એને તમે અગ્નિ માણાનો અગ્નિ સંસ્કાર કરી દઈએ છીએ આપણે હારનો કરવા હું વાંધો ભાઈ ગમે ત્યાંનો અગ્નિ સંસ્કાર કરી દઈએ પણ તાપીમાં નાખીને તાપી નદીને બગાડવી એ મને ગમતું નથી પણ એનો મતલબ એવો નહીં કે આપણી સંસ્કૃતિ આપણું મૂળ ભૂલાઈ જાય કોઈ માણસ રૂપિયા વાળો થાય એના મા બાપ ગામડા ગામના હોય દેશી રીતિના હોય હવે એને મિત્રો એને એની એની હારીના માણસોની બધા મોટા મોટા ઓફિસરો હોય જરૂર આપણે જાણીએ કે ઓફિસરોને એને માતા પિતાની જે રેણી કેણી એ માં ફરક પડે પણ એનો મતલબ એવો તો નહીં ને કે મા બાપને કાઢીને આપણે કોઈ નવે ઘરે મૂકી દઈએ હા તમે અમારા ઘરમાં નહીં પોહાવો હા એ રીતિ તો સારી નહીં ભાઈ જરૂર એની દેશી રીતિ છે પણ તોય એનું ગૌરવ રહેવું જોઈએ કે દેશી તો દેશી પણ મારો મા બાપ છે ભાઈ મને મને જન્મ આપ્યો પાળી મોટો બીજા કોઈને થોડું થોડી સંસ્કૃતિનું ગૌરવ આપણા પરિવારનું ગૌરવ રહેવું જોઈએ આ વૈદિક બધી પરંપરાઓ જે શાસ્ત્રોમાં લખાણી એ મારે કેવી બીજાને પ્રોત્સાહન આપવું બીજાની કળાને પ્રોત્સાહન આપવું બીજાના કાર્યને પ્રોત્સાહન આપવું સારું કામ થતું હોય બે સારા શબ્દો બોલવા ઘણી વાર માણસોને નકરું મોડું બોલવાની ટેવ હોય મોડું જ બોલ્યા કરે આમ ન હોવું જોઈએ તેમ એવું બહુ બહુ ટાઈટ નિયમો ન રાખો બધું થોડુંક હળવું રાખો જીવનને હળવું રાખો છોકરા ભણતા હોય એને હળવા રાખવા જો આ અમારે અહીંયા બધા છે આ બધા હું હળવા રાખું થાય એટલું કરો ન થાય મોજ કરો તમે તમારે બહુ દુઃખી ન થાવ આ બહુ તમે જે છોકરા ઉપર બહાર મૂકી દો છો ટેન્શનમાં નાખી દો છો નાનપણથી એ સારું નથી છોકરાને થોડું કુમળું રહેવા દો એને થોડુંક ખીલવા દ્યો એને ઘણા ઘણા અમારે આવે મા બાપો સમય અમારો છોકરો બહુ તોફાની માથે હાથ મૂકો જરાક શાંત થાય મેં કે ભાઈ તોફાની હોય તે જ કાંઈક કરે ચાર ઘૂસતા અમારો તો હવળતું ન હોય શું કરવાનું હોય ના છોકરા નાના હોય ત્યારે તોફાની એટલે એ જરાક નાનું છોકરું હોય ત્યાં તોફાની હોય હા એને બહુ ચડાવવું નહીં મારો મારો પછી વાતનો કોઈ ગેર ઉપયોગ ન કરતા એને ચડાવવો નહીં એને બગાડવો નહીં પણ એને થોડુંક એની રીતે પણ ખીલવા દેવું ઘરમાં કોઈ બી વ્યક્તિ સારું કામ કરે તો સામે ચાલીને બે શબ્દો પ્રોત્સાહન ના કહીએ ને કે આ બહુ સારું કર્યું મને બહુ ગમ્યું તો એના એને કાર્યશક્તિ શક્તિ ખીલે